નમસ્કાર મિત્રો હવે આપણે ધોરણ 6 ની અંદર બીજગણિત ની અંદર આગળના જે દાખલા છે એના વિશે આપણે જોઈએ દાખલા નંબર 11 અને 20 બંને વિશે આપણે માહિતી મેળવીશું અધ્યાય 11.1 માં હવે મિત્રો 11.1 માં પ્રશ્ન 11 નો એ છે એમાં આ પ્રકારનો ચોરસ આપેલો છે એક ચોરસ બી માં બે ચોરસ નજીક નજીક છે સી ની અંદર કેટલા ચોરસ નજીક છે ત્રણ નજીક છે તો આ પ્રકારે ચોરસ ને જ્યારે નજીક નજીક ગોઠવવામાં આવે છે ત્યારે કેટલી દિવાસની જોઈએ એ દિવાસની ગણવા માટે કયા નિયમનો ઉપયોગ કરી શકીશું એના વિશે આપણે સમજીએ અહીંયા મેળવ્યું હવે પ્રથમમાં કેટલા ચોરસ છે તો મેં પહેલી આકૃતિમાં કેટલા ચોરસ છે મિત્રો એક ચોરસ છે પહેલી આકૃતિ આ એ છે એના વિશે સમજી લઈએ તો ચોરસની સંખ્યા અહીંયા કેટલી છે તો એક છે અને એક ચોરસમાં દિવાસ ત્રણ દિવસની જોઈએ છે બી ની અંદર
કેટલા ત્રિકોણ છે તો બે તો ડાયરેક્ટ આપણે લખવાનું કે દિવસળીની સંખ્યા બરાબર કેટલી બે વડે ગુણવાના કોને ત્રિકોણની સંખ્યા તો ત્રિકોણની સંખ્યા કેટલી છે બે ગુણ વત્તા કેટલા કરવાના 1 2 4 વત્તા 1 બરાબર કેટલી દિવસની બે ત્રિકોણ નજીક નજીક હોય તો જોઈએ તો 5 દિવસની સી સી માં કેટલા ત્રિકોણ છે નજીક નજીક તો 3 ત્રિકોણ છે ત્રિકોણની સંખ્યા દિવસ લીની સંખ્યા બરાબર 2 ગુણ્યા ત્રિકોણ 3 છે વત્તા 1 તો 3 2 6 વત્તા 1 બરાબર કેટલી દિવસની જોઈએ 7 ગણીએ 1 2 3 4 5 6 અને 7 દિવસની જોઈએ છે તો અહીંયા ત્રિકોણ જ્યારે નજીક નજીક હોય ત્યારે નિયમ શું આવે છે 2n વત્તા 1 જો n એ શું દર્શાવે છે તો ત્રિકોણની સંખ્યા ઓકે તો 2n વત્તા 1 એ ત્રિકોણ જ્યારે નજીક નજીક રૂપેલા હોય ત્યારે કયો નિયમ આવશે તો 2n વત્તા 1 જો n એ ત્રિકોણની સંખ્યા દર્શાવે છે અને જ્યારે ચોરસ નજીક નજીક હોય ત્યારે કેટલી દિવસ સુધી એનો નિયમ શું છે તો 2n વત્તા 3n વત્તા 1 જો n એ ત્રિકોણની સંખ્યા દર્શાવે છે દરેક પ્રકારની નોટબુકમાં આ જે 11 નો દાખલો છે એ લખી લેવો અને બાકીના દાખલા છે એ તમારા નોટબુકમાં લખી લેવા હવે આપણે આગળ જોઈએ પરિમિતિ જ્યારે નિયમિત આકારમાં આપેલા હોય નિયમિત આકારમાં આપણે તમને ખબર છે મિત્રો કે જેની તમામ બાજુના ભાગ કેવો હોય સરખા હોય કેવો પંચકોણ હોય કેવો ત્રિકોણ હોય કેવો ષટ્કોણ હોય એની પરિમિતિ કેટલી થશે ઓકે તો એના વિશે આપણે જોઈએ એમાં પ્રશ્ન 3 શું કહે છે કે 6 સપાટી અને દરેક
સપાટી ચોરસ હોય એવા ત્રિપરિમાણીય ઘન આની આકૃતિ દર્શાવે છે અને એની ધાર ઘનની ધારની લંબાઈ એ રોડે દર્શાવી આ ઘનની ધારની કુલ લંબાઈનું સૂત્ર મેળવો હવે અહીંયા આપણે કયો મિત્ર ઘણા કરો છે આજે 12.2 છે એના દાખલા અહીંયા આપણે જોયા કે તમારા તમારા ગ્રુપમાં લખી લેવા